ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે આ વિડીયોમાં આપણે અંગ્રેજી વિષયનું નવી પેપર સ્ટાઇલ પ્રમાણે પ્રશ્નપત્ર જોઈશું. આ પ્રશ્નપત્રમાં પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે. સૌ પ્રથમ જોઈએ વિભાગ એ. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેના કારણે એજ્યુકેશનને લગતા વિડીયો જોઈ શકાય. અહીં એક ફકરો આપવામાં આવેલો છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ ફકરામાંથી શોધીને લખવાના રહેશે. તો વિડીયો સ્કીપ કરીને આ સંપૂર્ણ ફકરો તમે વાંચી શકો છો. પ્રશ્ન છે, વોટ રિસોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ? ત્યારબાદ બીજો પ્રશ્ન, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન? તો ઉપરનો ફકરો છે તેમાંથી શોધીને લખવાના છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ? પ્રશ્ન નંબર 4, હાઉ ડીડ અરુણ મેક શ્યોર ધેટ હી નેવર ફેલ્ડ હિઝ પેરેન્ટ્સ? ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ. ત્યારબાદ અહીંયા પ્રશ્ન જોઈ શકાય છે, વુ આર સેડ ટુ બી અ પાયોનિર્સ ઓફ પાયટેકનિક્સ? ત્યારબાદ છઠ્ઠું, વાય ડીડ રોગર બેકોન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ? તો આ રીતે પ્રશ્નો અહીં આપવામાં આવેલા છે. વિડીયો સ્કીપ કરીને તમે પ્રશ્નો વાંચી શકો છો. સાતમો પ્રશ્ન છે, વોટ ડીડ શુક્રાચાર્ય નાવ? ત્યારબાદ આઠમો પ્રશ્ન, શુક્રાચાર્ય રિસ્ટોર ટુ લાઈફ? તો આ રીતે પ્રશ્નો અહીં આપેલા છે. વિડીયો સ્કીપ કરીને તમે પ્રશ્નો વાંચી શકો છો અથવા તો વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 11, રાઇટ શોર્ટ નોટ યુઝિંગ ધ ગિવન પોઈન્ટ? તો અહીં જે પોઈન્ટ આપવામાં આવેલા છે તેનો ઉપયોગ કરી શોર્ટ નોટ લખવાની છે. ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ? ત્યારબાદ તેના અથવામાં છે, કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ? ત્યારબાદ આગળ જોઈએ તો 12મો પ્રશ્ન અહીં આપવામાં આવેલો છે, ટ્રુ ઓર ફલ્સ? આ વાક્ય સાચા છે કે ખોટા તે જણાવવાના છે. તો વિડીયો સ્કીપ કરીને આ પ્રશ્નો તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, 17 અને 18, તો આ પ્રશ્નો અહીં આપવામાં આવેલા છે. ત્યારબાદ આગળ જોઈએ, આગળ છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ઉપરનો ફકરો વાંચી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. અહીં પ્રશ્ન 19, વોટ ડીડ ફતિક રિલાઇઝ? ત્યારબાદ અહીં 23 સુધીના પ્રશ્નો જોઈ શકાય છે. વિડીયો સ્કીપ કરીને આ પ્રશ્નો તમે વાંચી શકો છો. ત્યારબાદ અહીં જાહેરાત છે, રીડ ધ ડાટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જે અહીં માહિતી આપવામાં આવેલી છે તેના આધારે આ પ્રશ્નોના જવાબ શોધીને લખવાના રહેશે. તો પ્રશ્નો સ્ક્રીન પર જોઈ શકાય છે. પ્રશ્ન 24 થી 28 સુધીના પ્રશ્નો અહીં આપવામાં આવેલા છે. ત્યારબાદ આગળ છે રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, આ ઇન્ટરવ્યૂ અહીં આપવામાં આવેલું છે. ત્યારબાદ તેના પ્રશ્નો અહીં જોઈ શકાય છે. તો વિડીયો સ્કીપ કરીને આ પ્રશ્નો તમે વાંચી શકો છો. ત્યારબાદ આવે છે વિભાગ સી. વિભાગ સીના પ્રશ્નોમાં જોઈએ, મેચ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ ફંક્શન? તો અહીં જોડકા સ્વરૂપનું પ્રશ્ન આપવામાં આવેલું છે. 33, 34 અને 35 જોડકું આપવામાં આવેલું છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 36, કમ્પ્લીટ ડાયલોગ સિલેક્ટિંગ કરેક્ટ રિસ્પોન્સ. તો અહીં કૌંસમાં જે આપે એટલે વિકલ્પો આપેલા છે તેના આધારે વાક્ય પૂરું લખવાનું છે. કવિતા, વોટ આર યોર પ્લાન ફોર ધ હોલિડે? તો અહીં જે સાચું વાક્ય આવતું હોય તે શોધીને લખવાનું રહેશે. ત્યારબાદ અહીં પ્રશ્ન નંબર 38 આપેલો છે. પ્રશ્ન નંબર 39, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવેન ધ બ્રેકેટ્સ. તો અહીં 39, 40 અને 41મો પ્રશ્ન છે, તેના કૌંસમાં જે શબ્દો આપેલા છે તેમાંથી સાચો શબ્દ શોધીને જવાબ લખવાના રહેશે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 42, કમ્પ્લીટ પેરેગ્રાફ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ. તો અહીં જે શબ્દો છે તેમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 43, ત્યારબાદ 44 અને 45, અહીં જે શબ્દો એટલે કે જવાબો આપેલા દેખાય છે તેમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે. ત્યારબાદ આવે છે વિભાગ ડી, ટ્રુ ઓન ફોલોઈંગ ડાયલોગ ઇન ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. અહીં ઇનડાયરેક્ટ સ્પીચ આપવામાં આવેલી છે. ત્યારબાદ છે 47મો પ્રશ્ન, કન્જેક્શનનો પ્રશ્ન છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 50, પેરેગ્રાફ સિલેક્ટિંગ કરેક્ટ વર્ડ.
પ્રશ્ન નંબર 51 અને 52 સ્ક્રીન પર જોઈ શકાય છે. ત્યારબાદ આવે છે અંડરલાઇન વર્ડ એઝ આન્સર, તો પ્રશ્ન નંબર 53 છે. ત્યારબાદ 54, તો આ પ્રશ્નો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને આ પ્રશ્નો તમે વાંચી શકો છો. ત્યારબાદ આવે છે વિભાગ ઈ, રાઇટ પેરેગ્રાફ ઇન 125 વર્ડ ઓન ધ ફોલોઈંગ પોલ્યુશન ઇન સિટીઝ, તો નિબંધ લખવાનો છે. તેના અથવામાં નિબંધ આપેલો છે માય ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી, ધ ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્પ્યુટર લર્નિંગ. ત્યારબાદ છે 57મો પ્રશ્ન, ડ્રાફ્ટ એન ઇમેલ, તો ઇમેલ રાઇટિંગ છે. તેના અથવામાં છે સ્પોર્ટ સેલિબ્રેશન ઇન સ્કૂલ, તો રિપોર્ટ રાઇટિંગ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 58, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ, ચિત્ર જોઈને 10 વાક્યો લખવાના રહેશે. આ હતું 10મા ધોરણનું ઇંગ્લિશ વિષયનું પ્રશ્નપત્ર. આવા જ પ્રશ્નપત્રો જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.